સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને ગૃહોને કર્યા સંબોધિત. રાષ્ટ્રપતિએ કહ્યું, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશે પરિપક્વતા બતાવી. વિરોધના નામ પર હિંસાથી લોકતંત્ર અપવિત્ર થશે. રામનાથ કોવિંદે કહ્યું, સંસદે સીએએ બનાવીને ગાંધીજીની ઈચ્છા પૂરી કરી. વિપક્ષની બવાલના કારણે રાષ્ટ્રપતિએ બે વખત ભાષણ રોકવું પડ્યું. સંસદનું બજેટ સત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, બીજા કાર્યકરણનું આ પ્રથમ સત્ર. આ સત્ર દાયકાના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી. આવતીકાલે નવા વર્ષનું બજેટ રજૂ કરાશે. ઈચ્છું છું કે આ સત્રમાં આર્થિક બાબતો પર ચર્ચા થાય. સંસદનું બજેટ સત્ર શરૂ થતા પહેલા વિપક્ષે ગાંધી મૂર્તિની પાસે કર્યો દેખાવો. વિપક્ષના નેતાઓએ બંધારણ બચાવના પોસ્ટર સાથે કર્યા દેખાવા. વિપક્ષ સરકારને નાગરિકતા સંશોધન એક્ટના મુદ્દે ઘેરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો. 2020-21માં જીડીપી ગ્રોથ 6-6.5% રહેવાનું આપ્યું અનુમાન. સીએ અને એનઆરસી વિરુદ્ધ ગુરુવારે જામિયા યુનિવર્સિટી પાસે ચાલતી માર્ચ રાત્રે 8 વાગ્યા સુધી ચાલી. દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર પ્રદર્શન કરતા દેખાવકારોને પોલીસે બળપૂર્વક હટાવ્યા. સીએ અને એનઆરસી વિરુદ્ધ ગુરુવારે જામિયા યુનિવર્સિટી પાસે વિરોધ વચ્ચે બપોરે ફાયરિંગ કરનાર યુવક સામે જામિયાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ ફરિયાદ નોંધાવી. ફાયરિંગ કરનાર સામે આર્મ્સ એક્ટ અને કલમ 307 અંતર્ગત હત્યા કરવાનો પ્રયાસની એફઆરઆઈ નોંધાઈ. જામિયા રેલીમાં ગોળીકાંડ બાદ અનુરાગ ઠાકુર ટ્રોલ થયા. યુઝર્સે કહ્યું, કેન્દ્રીય પ્રધાન કહેશે ગોળી મારો તો આજ પરિણામ આવશે. કેન્દ્ર સરકારે દિલ્હી મુંબઈ વચ્ચે નવો હાઈવે બનાવવાની યોજના કરી તૈયાર. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, અમે દિલ્હી મુંબઈ વચ્ચે 1,03,000 કરોડના ખર્ચે હાઈવે બનાવી રહ્યા છીએ. ખાતરી આપી શકું છું કે આ યોજના 3 વર્ષમાં પૂરી થશે. દિલ્હી મુંબઈનો પ્રવાસ 12 કલાકનો થશે. 280 કિલોમીટર ઘટશે. ઉત્તર પ્રદેશમાં પોલીસે બંધક બનાવેલા 23 બાળકોને 8 કલાક બાદ છોડાવ્યા. અથડામણમાં હત્યાનો આરોપી બદમાશ ઠાર મરાયો. હોસ્પિટલમાં પત્નીનું પણ નિપજ્યું મોત. ભારતીય મૂળના અરવિંદ કૃષ્ણા આઈબીએમના નવા સીઈઓ બનશે. 6 એપ્રિલે સંભાળશે પદ. કોરોના વાયરસના કારણે આરોગ્યમંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ગુજરાતીઓને લાંબા 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરાઈ. રાજકોટ પોલીસની સામે જ ખૂની ખેલ ખેલાયો. ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યામાં સામેલ 21 લોકો વિરુદ્ધ ગુનો નોંધી 12 જેટલા આરોપીની કરી ધરપકડ. 4 મહિલા આરોપીઓ પણ તેમાં સામેલ. સુરત શહેરના લંબાયત વિસ્તારમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી. 29 ફેબ્રુઆરીએ ફાંસીની સજા અપાશે. સેશન્સ કોર્ટના જજ PS કાલાએ આરોપીને ફાંસી માટે ડેથ વોરંટ કર્યું જારી. આત્મીય ગ્રીન સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ CBSE, જ્યાં કુદરતના સાનિધ્યમાં 12 વગરનું ભણતર અને ગમ્મત સાથેનું જ્ઞાન પીરસી વિદ્યાર્થીઓને દરેક સુવિધા માટે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર KG, સિનિયર KG સાથે 1st to 9th standardના એડમિશન ચાલુ થઈ ગયા છે, જ્યાં બાળકને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જેવી કે યોગા, મ્યુઝિક, સ્કેટિંગ સાથે પોષણયુક્ત આહાર તેમજ આધુનિક લેબોરેટરી, ડિજિટલ ક્લાસરૂમ, અદ્યતન કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં આવે છે. તો આજે જ આપના બાળકનું એડમિશન કરાવી નિશ્ચિંત બનો. આત્મીય ગ્રીન સ્કૂલ CBSE, ઝાડેશ્વર, ભરૂચ. મોબાઈલ 9714994545, 9714994544. આત્મીય ગ્રીન સ્કૂલ. વિશ્વભરમાં પ્રચલિત એવી કેલિગ્રાફીના માસ્ટર ટ્રેનર હવે ભરૂચમાં. જી હા, દેવ્યાની લુહારુકા દ્વારા જ્યારે તેમની પેન ચાલે છે ત્યારે કાગળ ઉપર અક્ષરો જાણે કે મરોડ લેતા હોય તેવું લાગે છે. આ કળા કોઈ પણ શીખી શકે છે અને પોતાનો પાર્ટ ટાઈમ બિઝનેસ પણ કરી શકે છે. સાથે આપના શુભપ્રસંગોની કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ, સર્ટિફિકેટ, આઈ કાર્ડ પણ કેલિગ્રાફીની કળા દ્વારા નજીવા ચાર્જમાં લખી આપવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે અત્યંત મહત્વના એવા વિદ્યાર્થીઓના અક્ષરો ગેરંટી સાથે 22 દિવસના કોર્સમાં સુધારી આપવામાં આવશે. તો સંપર્ક કરો દેવ્યાની લુહારુકા, કેલિગ્રાફી આર્ટિસ્ટ એન્ડ હેન્ડરાઇટિંગ ટીચર. મોબાઈલ 9879541958. સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર નિષ્ણાત ડોક્ટર શિવાની સોની દ્વારા પેઢાના રોગો, પાયોરિયા અને ઇમ્પ્લાન્ટની સારવાર. ફ્રોમ નો ટીથ ટુ ફિક્સ ટીથ ઇન 72 આવર્સ. ઇમ્પ્લાન્ટની મદદથી ફિક્સ દાંત, ચોકટુ, પાયોરિયા, વાંકાશુકા દાંત તેમજ બાળકોના દાંતની સારવાર સાથે સોની મેટર્નિટી અને સર્જિકલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી, સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, સ્ત્રી રોગ ઓપરેશન તેમજ વ્યંધત્વ નિવારણ કેન્દ્ર. સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર.
જામનગરમાં મહાનગરપાલિકાનો ઘરના જ ઘાતકી જેવો ઘાટ. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓના કરોડો રૂપિયાનો પાણી વેરો બાકી. ભરૂચ શહેરના રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓના પ્રશ્ને આજથી 3 દિવસની હડતાળ ઉપર. બેંકની હડતાળના પગલે બેન્કિંગ કાર્યની સુવિધાથી ગ્રાહકો વંચિત રહેવાનો વારો આવશે તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામમાં રહેણાંક વિસ્તારની એક બંધ શાળામાં રમતા રમતા બે સિંહબાળ નજરે ચડ્યા. હાલ બંને સિંહબાળનો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ. કોરોના વાયરસને લઈને ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરાઈ. ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 213 મોત. વુહાનમાં ફસાયેલા ભારતીયોને લેવા આજે એર ઇન્ડિયાનું વિમાન જશે. યુ સંસદે બ્રેક્ઝિટ કરારને આપી મંજૂરી. બ્રિટન સ્થાનિક સમયાનુસાર 11 વાગ્યાથી યુથી થયું બ્રિટન અલગ. 4 વર્ષ સુધી ચાલેલી ખેંચતાણનો આવ્યો અંત. અમેરિકાના હવાઈના નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ડેનિયલ ઇનોય ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી સૂર્યની તસવીર કરી શેર. સૂર્યની સપાટી ગ્રેન્યુલર સ્ટ્રક્ચર એટલે કે દાણાદાર દેખાય. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ દરેક દાણાનો આકાર ફ્રાન્સ કરતાં પણ મોટો. વિકી કૌશલ સ્ટારર ભૂતપાર્ટ 1 ધ હોન્ટેડ શિપનું ટીઝર થયું રિલીઝ. ટ્રેલર 3 ફેબ્રુઆરી આવશે. તાપસી પન્નુ સ્ટારર થપ્પડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ. ડિરેક્ટર અનુભવ સિન્હાનો ફરી એકવાર સામાજિક મુદ્દા પર પ્રહાર. કંગનાએ હેરસ્ટાઇલિસ્ટ મારિયા શર્માના 50 વર્ષ થલાઈવી ફિલ્મના સેટ પર સેલિબ્રેટ કર્યા. હેમા માલિની શર્મિલા ટાગોર સાથે કરી ચૂક્યા છે કામ. દીપિકા પદુકોણનો એક વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, જેમાં છપાક ફિલ્મને બોયકોટ કરનાર લોકોને આપ્યો જવાબ. કહ્યું તેમણે, IMDb રેટિંગ બદલ્યું છે, મારું મન નહીં. ઓસ્ટ્રેલિયા ઓપનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન યોકોવિચે 6 વખત ચેમ્પિયન ફેડરરને હરાવ્યો. 8મી વખત ફાઇનલમાં પહોંચ્યા. કોરોના વાયરસથી ચીનની હુબઈ યુનિવર્સિટીમાં ફસાયેલા વડોદરાના 2 સહિત ગુજરાતના 18 વિદ્યાર્થીઓ વિહાન એરપોર્ટ પહોંચ્યા. આજે મોડી રાત્રે ભારત આવશે.